આ વિશાળ વર્ગખંડમાં ઉપસ્થિત સૌને મારા વતી હરીહિ ઓમ મારા સૌને પ્રણામ હું જેને નાની કહીને બોલાવું છું એ નાનીની આંગળી પકડીને હું અહીંયા સુધી આવ્યો છું એમ પણ કહું કે આંગળી પકડીને એટલે આવવું પડે કે પૂજ્યશ્રીના સ્મરણમાં એક રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર મળ્યો જેનો ઉલ્લેખ હમણાં બેને કર્યો ત્યારથી લઈને આજ સુધી અનેક લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ્સની વાત થઈ પણ મને કોણ જાણે કોઈ કારણથી એવો સંદેશ મળેલો કે પૂજ્ય મોટાના નામથી એવોર્ડ મળે પછી બીજા કોઈ એવોર્ડ લેવાય નહીં અને હું એ બહુ નિખાલસતાથી કહું કે જ્યારે હું વિનમ્રતાથી ના પાડું ત્યારે ઘણા મોટા એમ કે આ કેવો એવોર્ડ છે કે તમે હવે બીજા કોઈ એવોર્ડ લેતા નથી પણ મેં એવું વિચાર્યું છે કે જ્યાં શબ્દો ઉગે નહીં ત્યાં શબ્દોને વાવવા નહીં અને એટલા માટે હું એ મારા પૂરતું રાખીને હંમેશા જોયો છું મને એ પણ યાદ છે કે વર્ષો પહેલાં નડિયાદમાં પિતાશ્રીની સાથે એક કાર્યક્રમમાં લગભગ દસ બાર વર્ષનું કેવું હોય ત્યારે મેં પૂજ્ય મોટાને પ્રવચન આપતા સાંભળેલા બહુ તીરસી ભાજામાં એ વાત કરતા હતા એ મારું સ્મરણ છે પછીનું કોઈ સાક્ષાત સ્મરણ નથી અને જિંદગીમાં કદાચ પહેલી વખત હું પૂજ્યશ્રી મોટા વિશે વાત કરવા આટલા મોટા સમુદાય વચ્ચે આવી રહ્યો છું અને એટલા માટે જ મેં શરૂઆતમાં વિશાળ વર્ગખંડ એવો શબ્દ પ્રયોગ કર્યો છું મારા માટે આ વર્ગખંડ છે અને વર્ગખંડનો હું નાનકડો અડધી કલાકનો શિક્ષક છું એમ માનીને હું મારી વાત કરવાનો છું આપ સૌને જેમણે વાત કરી મા નિરંજનાબહેને એમને તો પોતાની વાત બહુ ટૂંકમાં કરી એમને પોતાની વાત કરવાની ટેવ જ નથી એ જ્યારે વાત કરે છે ત્યારે કોઈને સાથે લઈને પોતાની વાત કરે છે જેમ આજે પૂજ્યશ્રી મોટાને લીધા એમ ક્યારેક ગુરુદયાલ મલ્લિક ચાચાજીની વાત કરે ક્યારેક સરદાર સાહેબની વાત કરે ક્યારેક ગાંધીની વાત કરે આપણને આશ્ચર્ય થાય કે અહીંયા સુધી પહોંચવામાં કોઈ વ્યક્તિ નિમિત્ત કેમ બને છે આ નિમિત્ત શબ્દો ઉપર ઘણું બધું પૂજ્ય મોટાએ આપણને સમજાવ્યું છે એટલે હું કહેવા માગતો નથી પણ નિમિત્ત કેવું બનતું હોય છે કે બે વર્ષથી આ સમારંભ થયો નહોતો અને બે વર્ષથી મારી સાથે ધીમંતભાઈ વાત કરતા હતા કે સાક્ષાત્કાર સમારંભ થાય એમાં તમારે આવવાનું છે અને આપણને ખ્યાલ છે કે આદરણીય કોરોના આપણી વચ્ચે હતો એટલે એણે આપણને સૌને ભેગા થતાં અટકાવ્યા જે ભેગા થતાં અટકાવે એ બધા આદરણીય કહેવાય એટલે આપણે કોરોનાને આદરણીય કહીએ છીએ પણ થોડા સમય પહેલાં એટલે કે પંદરમી ડિસેમ્બરે ગયા વર્ષની પંદરમી ડિસેમ્બરે પૂજ્યશ્રી મોરારી બાપુના હસ્તે મેં લખેલું એક પુસ્તક નાનીની નિશ્રામાં એ વિમોચન પામ્યું બારડોલીમાં અને એ વાતચીત દરમિયાન પુસ્તક લખવા માટે થઈને જ્યારે હું નાની સાથે પૂજ્યશ્રી મોટાની વાત કરું ત્યારે એ ભાવાવેશમાં આવીને વાત કરે આ ભાવાવેશ શબ્દ આપણે સમજીએ છીએ આપણને એમ લાગે કે અત્યારના મોટા એમના શરીરમાં પ્રવેશી ગયા છે અને એમાં વાત કરી રહ્યા છે તો એ વાત કરે ત્યારે અનેક વાત કરે એમાંની એકાદ બે નાનકડી વાત એમણે કરી છે વિશેષ વાત કરી નથી હું એકનો ઉલ્લેખ કરું એટલે આપ સૌને ખ્યાલ આવશે કે આજે માનું સન્માન દીકરીએ કેમ કર્યું એવું નથી કે માનો નાતો મોટા સાથે છે આ દીકરી જન્મી ત્યારથી નાતો પોતા સાથે છે એનો ઉલ્લેખ કરવો જોઈએ કારણ કે થોડું આશ્ચર્ય થાય કે હરિઓમ આશ્રમ ટ્રસ્ટે બીજા કોઈને ન કહ્યું અને પ્રજ્ઞાને કેમ કહ્યું કે માનું સન્માન કરો થોડું લોકોને વિચિત્ર પણ લાગે પણ આ વાતનો ઘટસ્ફોટ કરવું કે જ્યારે માએ કહ્યું કે અમારી લગ્નવિધિથી લગ્ન કરાવવાનું કામ પૂજ્યશ્રી મોટાએ કર્યું અને એ લગ્ન જે થયા મુકુલભાઈ સાથે એ મુકુલભાઈને પૂજ્યશ્રી મોટાએ પોતે જ્યારે સારવાર હેઠળ હતા ત્યારે કોઈની લગ્નવિધિ કરાવવા માટે વિનંતી કરી અને જે લગ્નવિધિ લખાઈ હતી આ લોકો માટે એ લગ્નવિધિથી મુકુલભાઈએ અન્યના પણ લગ્ન કરાવ્યા એટલે સામાન્ય રીતે આપણે સ્પોર્ટ્સમાં હોય છે કે રિલે રેસ હોય હંડ્રેડ મીટર કોઈ દોડે પછી એક ધ્વજ બીજાને આપે એમ પૂજ્ય મોટાએ પણ એ લગ્નવિધિનો ધ્વજ મુકુલભાઈના હાથમાં પકડાવ્યો માએ કહ્યું કે સારું કામ કરવાનું અને એ આગળ ધપાવવાનું તમારાથી ન થાય તો બીજાને સોંપી દેવાનું પણ કામ ચાલતું રહેવું જોઈએ બન્યું એવું કે માને અને મુકુલભાઈને સંતાન તરીકે દીકરી જન્મી અને દીકરી જન્મી એનો આનંદ એટલો બધો કે એમણે જઈને પૂજ્ય મોટા પાસે દીકરીને મૂકી આપણને ખબર છે કે કેટલી વાર આપણે એટલા બધા ભાવમાં હોઈએ છીએ અને એ ભાવ એવી જ વ્યક્તિત્વ વિશે હોય છે કે જેના પ્રત્યે આપણને હૃદયથી ઉમળકો હોય ઉમળકા બે પ્રકારના હોય તમને બરાબર ખ્યાલ છે એક પારકે ભાણે ઉમળકો હોય પારકે ભાણે એટલે પારકા મંડપમાં પીરસવામાં જે જોર કરે એને પારકે ભાણે ઉમળકો કહેવાય અને બીજો ઉમળકો હોય જે પોતાને ત્યાં અંદર ઉગ્યો હોય કોળ્યો હોય એ ઉમળકો એટલે માએ પોતાના ઉમળકાથી દીકરીને મોટા પાસે મૂકી દીધી મોટા તો મોટા જ હતા મેં કહ્યું કે મેં એને એકવાર સાંભળ્યા છે ત્યારે પણ મેં એને બહુ કડક ભાષામાં વાત કરતા સાંભળ્યા હતા એમણે તરત જ માને કહ્યું નાની આ શું કર્યું આ સંતાન છે આ દીકરી છે ઈશ્વર છે એને નીચે મુકાય તેડી લે મા તેડે એ પહેલાં મોટાએ એને તેડી અને એને હવામાં ઉછાળે હવામાં ઉછાળીને તેડીને એને એમ કહ્યું કે માં આ ડૉક્ટર થશે એ ડોક્ટર પ્રજ્ઞાએ આજે માનું સન્માન કર્યું છે આપણે ઘણી વખત વાત કરીએ છીએ ને તો કેટલાક લોકો એમ કહે કે આવો આટલું બધું દુરંદેશી જેને આવતીકાલનું દેખાય જેને ભવિષ્યનું દેખાય કાળ પર્યંતને જે બહાર મૂકીને આગળ વધે એવા કોઈ સંત હોય તો આપણા પૂજ્યશ્રી મોટા છે અને એના સાક્ષાત્કાર દીને હું આજે માની અને પ્રજ્ઞાની આંગળી પકડીને તમારી સાથે વાત કરવા આવ્યો છું હું તો એવું માનું છું મિત્રો સાચું કહું કે આમાંથી ઘણા લોકોએ પૂજ્ય મોટાને જોયા નથી પણ પૂજ્ય મોટાનું દૈવત કેટલું હશે એમની પ્રતિભા કેટલું હશે એમનું પુણ્ય કેટલું હશે એનો સાક્ષાત નમૂનો જોવો હોય તો તમારે માની સાથે બે દિવસ રહેવા જેવું આ ત્યાંસી ચોર્યાસી વર્ષના માં છે એ આજે પણ સ્વરાજ આશ્રમમાં પોતાની દીકરીઓ વચ્ચે ખુલ્લા પગે દોડતા હોય અને ટ્વેન્ટી ફોર બાય સેવન એ દીકરીઓની સામે હિંડોળે બેઠા હોય હું તો એવું માનું છું કે મેં પૂજ્ય મોટાને ઝાઝા ન જોયા તો કંઈ વાંધો નથી પણ હવે હું માને નજીકથી બહુ જોઈ રહ્યો છું અને હું એમનો આત્મભાવ અનુભવી રહ્યો છું એટલે હું મોટાની સાથે જ છું એવું મને લાગે છે મારે વાત કરવાનું જ્યારે મને ધીમંતભાઈએ કહ્યું ત્યારે મને પ્રશ્ન થયો હતો કે પૂજ્ય મોટા જેવી વિભૂતિ વિશે એક છોટા માણસથી શું બોલાય પણ જેમ જેમ તમે મોટાને વાંચો તો મેં એક અનુભવ્યું છે ધીમંતભાઈ કે તમને જે પ્રશ્ન હોય એનો જવાબ પૂજ્ય મોટાના સાહિત્યમાંથી જ તમને મળ્યા કરે અને કેવી રીતે મળે એનું ઉદાહરણ આપું મેં એક જગ્યાએ જ્ઞાનેશ્વરીના સંદર્ભમાં પૂજ્ય મોટાને જે લખ્યું છે એ મેં વાંચ્યું અને જ્ઞાનેશ્વરીની વાત વિશે વિવેચન કરતા પૂજ્યશ્રી મોટાએ એમ કીધું કે ક્યાં જ્ઞાનેશ્વર અને ક્યાં એની વાત અને ક્યાં આપણે તુચ્છ એમને શબ્દ પ્રયોગ કર્યો તુચ્છ હું એ કોટ પણ કરું જેમ સૂરજ સૂર્ય આગળ આગ્યો જેમ સૂર્ય આગળ આગ્યો દરિયા કને ખાબોચી હું તેવો શ્રી જ્ઞાનેશ્વર તણ પદ આગળે શો તુચ્છ હું જેમ સૂર્ય પાસે આજ્ઞાનું કોઈ મહત્ત્વ નથી જેમ દરિયા પાસે ખાબોચિયાનું કોઈ મહત્ત્વ નથી એવા જ્ઞાનેશ્વર પાસે તો હું સાવ તુચ્છ છું હવે તમે કલ્પના કરો કે આટલી વાળી વિભૂતિ જો પોતાની જાતને ઠેરે ઠેરે તુચ્છ છું એમ કહેતો હોય તો આપણે ક્યાં બેસીએ આપણે એક નાનકડા પાર્ટિકલ તરીકે એક રજકંડ તરીકે એની સામે બેસીએ મને અનેક વાત કરવાની ઈચ્છા છે પણ હું સમય આધારિત વાત કરવાનો છું આપણે જ્યાં બેઠા છીએ એ ઝીણાભાઈએ પૂજ્ય મોટાને બહુ સાચવ્યા છે મેં સાહિત્યમાંથી એમના વિશે પુષ્કળ વાંચન કર્યું છે એટલે મને ખ્યાલ છે મને જ્યારે ધીમંતભાઈએ કાર્ડ મોકલ્યું અને એમાં મેં ઝીણાભાઈની ઇન્સ્ટિટ્યૂટનું નામ વાંચ્યું ત્યારે પ્રજ્ઞા સાથે ટેલી કર્યું કે એ જ ઝીણાભાઈ કે જેમને ઉજ્જય મોટાએ પણ બહુ જ ઉલ્લેખ કર્યો છે એમના વિશે પદ લખ્યું છે એમણે કહ્યું હા એ જ જીણાભાઈ છે હવે આપ વિચાર કરજો કે પોતે જ્યારે એક ઉચ્ચતમ શિખરે પહોંચ્યો હોય માણસ ત્યારે એ પોતાની સેવા કરનાર માટે પણ પદ લખીને સમર્પિત ભાવ આપી શકે આવું આજના યુગમાં જોવા તમને મળે નહીં ક્યારે ન મળે ને મળે એટલે કેવું પ્રાણ આશ્રમના પોતે જીણાભાઈ વિશે લખેલું પ્રાણ આશ્રમના પોતે છતાં પોતે કંઈ જ છે એ રીતે જીવતે વર્તે પોતે નિસ્પૃહી ભાવ છે મરતાને કદી ના મર એવા મનુષ્યને મરતાને કદી કહે ના મર એવા મનુષ્યને સંસારે વિરલા કોક જીણાભાઈ સમા મહત્વ આગવું ક્યાંય પોતાવું દેખવા ન દે આ જોવા જેવું છે એ કાર્યકર છે આશ્રમને સાચવે છે છતાં પોતાનું મહત્ત્વ ક્યાંય દેખાવા ન દે મહત્વ આગવું ક્યાંય પોતાનું દેખવા ન દે અન્યાય કેટલા કેવા પ્રેમે સહ્યા કરે જેના ભાઈ ઉપર કેવા અન્યાય થયા છે એ પણ મેં વાંચ્યું છે આશ્રમમાં અને આશ્રમ બારથી એટલે પૂજ્ય મોટાને અનુભવ હશે તો એમણે લખ્યું છે અન્યાય કેટલા કેવા પ્રેમે સયા કરેલ છે વઢીને ધૂળ કાઢી છે જીણાભાઈની જેમણે વઢીને ધૂળ કાઢી છે ઝીણાભાઈની જેમણે સેવા એવાની એ પોતે હર્ષે હર્ષે કરી જ છે જેણે જીણાભાઈની ધૂળ કાઢી એની પણ સેવા ઝીણાભાઈએ કરી છે વિનયશીલ મર્યાદા ઓળંગે નવ કોઈની નમ્રતા એમના જેવી મળે ભાગ્યે જ કોકની એવા મને મળ્યા પોતે પોતે લખે છે એવા મને મળ્યા પોતે સંભાળવા જ આશ્રમ ને ચરણે હર્ષે ધરું આ ભાવાંજલિ પદ મને આ એટલા માટે ઉલ્લેખ કરવાનો વિચાર આવ્યો કે આપણે જો મોટાને યાદ કરીએ હરિમ આશ્રમને યાદ કરીએ તો ઝીણાભાઈને યાદ કરવા જોઈએ નંદુભાઈને યાદ કરવા જોઈએ આજ સુધીની આખી પેઢી જે નિરક્ષીર મોટા પ્રમાણે કાર્ય કરી રહી છે ને યાદ કરવી જોઈએ પણ હું યાદ કરું એને બદલે મોટાને જ વચ્ચે લઈ આવું એટલે મેં આ પદનું પસંદગી કરી એમ કહે છે એવા મને મળ્યા પોતે સંભાળવા માં મને એવું યાદ આવ્યું કે સરદાર પટેલે સ્વરાજ આશ્રમ સ્થાપ્યા પછી માના પિતાશ્રી ઉત્તમચંદ શાહને કહ્યું કે મારું કામ પૂરું હવે આશ્રમ સાચવવાનું કામ કારું અને ઉત્તમચંદ શાહે સરદાર પટેલને કહ્યું કે પચાસ વર્ષ સાચવીશ અને નિયતિ જુઓ કે બી ગોઠવાય છે બરાબર પચાસ વર્ષ થયા અને ઉત્તમચંદ દાદાએ વિદાય લીધી કહ્યા પ્રમાણે પચાસ વર્ષ અને સ્વરાજ આશ્રમ સાચવ્યો કદાચ એમ જ પૂજ્ય મોટાના કહેવાથી ભાઈએ આશ્રમ સાચ્યો છે ત્યારે એમણે આ પદ પોતાના ભાવથી આપણી સમક્ષ રજૂ કર્યું મને ઘણી બધી વાતો મોટા વિશે કહેવી હોય તો મને એક બહુ જ આદર્શ વ્યક્તિત્વ એ જય કહેલી વાત છે અને બહુ ગુઢાર્થવાળી વાત છે આપમાંથી લગભગ સૌએ વિમલા નામ સાંભળ્યું હશે વિમલાતાઈ ઠકાર એમ કહેવાય છે કે યોગ અને આધ્યાત્મની દુનિયાની અંદર કોઈ નારીએ વિમલાતાએ કર્યું એટલો સ્પર્શ કર્યો નથી તો આ વિમલાતાએ પૂજ્યશ્રી મોટા માટે શું કહે છે ગુર્જરી ધરા બહુ ઉર્વરા એ હિન્દીમાં લખવા બોલવા ઠેવાયેલા હતા ગુર્જરી ધરા બહુ ઉર્વરા પ્રખર ગાંધી ગાંધીભક્ત કરમઠ સેવક ઉનકે અંદર એક અવધૂત છીપા થા उनके अंदर एक अवधूत छिपा था छिपे अवधूत को प्रकट कराया उनके गुरु धुनी वाले दादाजी ने एक निगाह एक स्पर्श और मोटा का जन्म हुआ एक निगाह एक स्पर्श एम कहवाये कि दिव्य विभूति तमरी सामू जो ने एमरु कल्याण शुरू थे તમારી સાથે વાત કરે ને તો કલ્યાણનો આખો પંથ શરૂ થાય અને આ માની જેમ પરીક્ષામાં એના વતી આવીને લખી દે ને તો આ માં જેવું દિવ્ય જીવન ઘડતર થાય એ સાદર પુરાવું અહીંયા હાજર છે એક નિગાહ એક સ્પર્શ ઓર મોટાકા જન્મ હુઆ પરમ વિરાગી દ્રઢ સંકલ્પ કે ધની મસ્તી ભરી ચાલ મદહોશી નજર विमलाताइना शब्दों से मस्ती भरी चाल मदहोशी नजर भावुक जनता ने उनको घेर लिया हरिओम आश्रम बने मौन साधना की हवा चली नड़ियाद रांदेर कुंभकोणम में मौनालय बने भारत में एक नया प्रचलन शुरू हो गया जो प्रचलन सिर्फ साधु संतों का नहीं था जो प्रचलन सिर्फ धर्मवादियों का नहीं था जब मिलना होता था तो पूज्य मोटा आंसू भरे नेत्रों से रुंधे हुए कंठ से कहते थे अगला जन्म स्त्री देह में लेना है अगला जन्म स्त्री देह में लेना है स्त्री देह में ही संपूर्ण निर्दोष प्रेम की प्रतीति संभव है આ એક એવી વિદુષીએ કહેલી વાત છે કે જેને એમને વર્ણન ઘણું કર્યું છે કે શક્ય બને ત્યાં સુધી હું પૂજે મોટાને એ મળતી ન મળી શકું તો એ મારે પાસે આવી જતા સહજતાથી લટાર મારવા આવતા હોય એમ આવતા બહારથી રાડ પાડીને મને બોલાવતા બાજુમાં બેસીને ચા પીતા કે કશું કરતા અને પછી જાણે આવ્યા જ નથી એમ જતા રહેતા ખૂબ સુંદર વર્ણન વિમલાતાએ કર્યું છે એમાંથી મેં અંશ આપણી સમક્ષ રજૂ કર્યો મિત્રો મારે એમની બહુ મૂળ કથા જે આપ સૌ જાણો છો એ નથી કેવી જેમાં આપણે ચુનીલાલ આશારામ ભગતને ઓળખીએ છીએ જેમાં આપણે સૂરજબાને ઓળખીએ છીએ જેમાં એમના નાનપણની ગરીબીને ઓળખીએ છીએ ભજનના પ્રભાવને ઓળખીએ છીએ કે ક્યારે થયું કે હું મોટો થાઉં મને તો નાની એવું લાગે કે કોઈ નાનો બાળક નક્કી કરે કે મારે મોટા થવું છે અને એવો મોટો થાય કે એને લોકો પૂજ્યશ્રી મોટા કહીને જ બોલાવે આવું તો ભાગ્ય જ બને આપ સૌ જાણો છો કે પિતાજીને જ્યારે ઢોર માર મારવામાં આવે પોલીસ સ્ટેશનની અંદર ત્યારે બાળક ગભરાઈ જાય પિતાજીનો દોષ શું કશો નહીં પણ પોતાને આંગણે આવેલાનું રજિસ્ટ્રેશનમાં પોલીસ સ્ટેશનમાં નામ નહીં લખાવ્યું તો દોષ અને એ દોષને લઈને એને પકડી જાય પિતાને ઢસડીને લઈ જાય ત્યારે આ બાળક મૂંઝાય કે હવે હું શું કરું વિનંતી કરે પગ પકડે કોઈ માને નહીં અને એવા સમયે એ પોતે ઉપડે પોતાના ગામના રાવ સાહેબ મનુભાઈ પાસે અને એને જઈને ક્યાંક બચાવો મારા બાપને અને રાવ સાહેબ પોતે તાત્કાલિક ગાડી જોડીને સીધા પોલીસ સ્ટેશન જાય અને મારનારા લોકોને ધમકાવીને ચુનીલાલ ભગતના પિતાશ્રી આશારામભાઈને છોડાવે પણ આ છોડાવીને ચુનીલાલને શાંતિ નથી એ નક્કી કરે કે એનો અર્થ એવો થયો કે મેં કહ્યું તો નહીં છોડ્યા કારણ કે હું ગરીબ છું અને પહેલાં રાવ સાહેબે આવીને કહ્યું તો છોડી દીધા તો શું કરવું તો કે જિંદગીમાં જો ગરીબ મટવું હોય તો બીજું કાંઈ ન કરવું પણ ખૂબ મોટા થવું આ મોટા શબ્દ એમને મનમાં ત્યાંથી બેઠો પછી બીજો વિચાર આવ્યો દાદાગીરી કરીને તમે મોટા થઈ શકો ત્યાંના આપણને ખબર છે મોટા ભાઈલોગ હોય છે પણ એમણે નક્કી કર્યું કે ભણી ગણીને મોટા થવું ભણવું ક્યાંથી સ્થિતિ તો છે નહીં કે ભણી શકીએ તો બરાબર કર્યું કોઈ પણ સંકટ આવે તો જાતને મહેનતમાં જોતરી દેવી પણ ભણવાનું છોડવું નહીં મિત્રો એ આપને ખ્યાલ છે આપણે સૌએ વાંચ્યું છે કે શાળામાં ગયા ફી ભરવા માટે નહીં તો એણે સફાઈ કામ ઉપાડી લીધું આખી સ્કૂલની સફાઈ કરે અને એમાંથી ફી બાદ થાય મને તમને યાદ છે કે દોઢ વર્ષની અંદર ચાર ધોરણ કરી નાખ્યા દોઢ વર્ષમાં આ હોશિયાર આપણા મોટા એ મોટા થયા પછી હોશિયાર નહોતા એ જન્મજાત હોશિયારી સાથે આવેલું વ્યક્તિત્વ હતું દોઢ વર્ષમાં ચાર વર્ષ એણે ધોરણ ભણી નાખ્યા ભણી નાખ્યા પછી પ્રશ્ન થયો કારણ કે સ્કૂલમાં તો જે સ્કૂલનું કામ કરે એટલે કે જવા દે આગળ આગળ જવા દે ભણી લીધું ચાર પણ પરીક્ષા ન લે ત્યાં સુધી એ ચાર ધોરણ પાસ છે એમ કહેવાય કેમ એટલે એણે આચાર્યને કહ્યું કે હવે શું કરું તો એણે કીધું કે મારામાં મારા હાથમાં તો કંઈ આવતું નથી પરીક્ષા લેવાનું તો કંઈ કોને કહું તો કે તું ઇન્સ્પેક્ટરને જઈને મળ એ જો મનાવી લેવાય તો તારી પરીક્ષા લેવાય મોટા પાસે કળ હતી અને એ કળનો ઉપયોગ એને દાન ઉઘરાવવામાં બહુ કર્યો હતો મોટા ગયા ઇન્સ્પેક્ટર પાસે કોઈ જાતની ઓળખાણ નહીં એણે જોયું કે ધોતું બોતું પહેરેલો માણસ છે ને ઉપર પાઘડી પહેરી છે બસ પ્રણામ કર્યા હરિઓમ બોલ્યા છે અને પછી કોઈ ઓળખાણ વગર કહ્યું આપની પાઘડીમાં થોડાક ડાઘા પડેલા છે તો હોય નહીં તો હા આનો રંગ જતો રહ્યો છે એટલે પેલા ઇન્સ્પેક્ટરે પાઘડી ઉતારીને જોયું કે હા જતો રહ્યો પણ ચાલશે ના ચાલશે નહીં મને આપો હું રંગકામ કરું છું હું આખી પાઘડી રંગાવી દઉં અને ઇન્સ્પેક્ટર એની પાઘડી બારોબાર રંગાતી હોય તો એને શું વાંધો એટલે એની પાઘડી રંગવા આપી દીધી રંગીને લઈને પાછા આવ્યા પાછા આવેલા ગવા દોસ્ત તો બહુ સારું કામ કર્યું તું હોશિયાર છો તો હોશિયાર તો છું મેં દોઢ વર્ષમાં ચાર વર્ષ કરી લીધા છે એમ ક્યાં કર્યા તો કે આ સ્કૂલમાં તું પાસ થઈ ગયો તો ના એ આપે કરવાનો છે કેમ મારે કરવાનો તો કે આચાર્ય એમ કીધું કે ઇન્સ્પેક્ટર આ કામ કરી શકે એ મંજૂરી આપે તો પરીક્ષા લઉં તો હું આજે વાત કરી લઉં છું સાંજે વાત થઈ બીજે દિવસે ચાર ધોરણની પરીક્ષા થઈ અને મોટા એક સાથે ચાર ધોરણનું ગરથોલિયું મારી ગયા હું એવું માનું છું માન મને ધીમનભાઈ સાથે અમારે ઘણી વાત થઈ છે કે પૂજ્યશ્રી મોટાની નાની નાની વાતો આજની નવી પેઢી પાસે પહોંચાડવાની જરૂર છે જે આત્મવિશ્વાસની વાત નિરંજનાબેને કરી એ આત્મવિશ્વાસ તો મને એમ છે કે જન્મ્યા ત્યારે પોટલું ભરીને લઈને આવ્યા હશે કારણ કે તમે તમેનું એક એક ઉદાહરણ વાંચો એટલે તમને બીજું કાંઈ દેખાય નહીં બહાર આત્મવિશ્વાસ દેખાય એ જાણીતી વાત છે કે કોઈએ કયું દાન આપીશ અને પછી એ ભાઈ ભૂલી ગયા તો રોજ મોટા એમને ઘરે જઈને બેસે એણે કહ્યું તો આમ બે આવીને બેસે એટલે હું કાંઈ દાન નહીં આપું તો હું તો રોજ આવીશ અને રોજ જઈને બેસે અને રોજ પહેલાં ભાઈ એને જોવે કેટલા દિવસ સુધી એને આંખાડા કાન કરે એક દિવસ કંટાળ્યા કે તું તો થાકતો જ નથી તો હું થાકવાનો જ નથી તો કે શું છે તો કે તમે મને કહ્યું હતું કે દાન આપીશ લાવો એટલે એને ચેક આપ્યો એટલે લઈને મોટા નીકળી ગયા પછી એને રોજ જવાનું બંધ કર્યું તમે જરાક વિચાર કરજો સાહેબ આપણે જેની પાસે માગતા હોઈએ ને પૈસા એની પાસે રોજ ન જઈ શકીએ આપણા ઓછીના લેવાના હોય તો એ રોજ ન જઈ શકીએ મોટાને પોતાના માટે તો કંઈ જિંદગીમાં કરવું જ નહોતું ને પોતાના માટે કાંઈ નહોતું કરવું ને લઈને બીજાના માટે જીવવું હતું એમણે આવી હઠ પકડી મારે એમની માત્ર પ્રશંસા કરવી છે એવું નહીં એમને જે સાધનામય ભાવ ઉપરથી મળ્યો ગુરુએ આપ્યો તમે ક્યારેય કલ્પના કરી શકો છો કે કોઈ એક નાનકડો છોકરો હોય વીસ બાવીસ વર્ષનો એને કોઈ આવીને એમ કે તને એલિસ બ્રિજ ઉપર એક બાબા બેઠા છે એ એમ બોલે છે કે નડિયાદથી ચુનીલાલ ભગત આયા એ બોલાવો તમે કલ્પના કરી શકો કે આવું આજે બને આજે તો ન જ બને પણ એ વખતે બન્યું પણ એ વખતે બોલાવ્યા એટલે જતા નહીં રહ્યા એને કીધું બોલાવે તો હું એને ઓળખતો નથી કહી દો નહીં આવું આવી જ વાત વારંવાર બની છે જે સાક્ષાત્કાર દિવસની આજે આપણે ઉજવણી કરવા ભેગા થયા છીએ એ સાક્ષાત્કાર પણ પોતે આવેલી ઓફરને ઠોકરે મારી એમાંથી થયો છે આપ સૌ એનાથી પરિચિત છો એટલે હું વિશેષ વાત નહીં કરું પણ એ બાબા પાસે જાય અને બાબા કે હાલ તો મારાથી અવા એમ નથી તને ગુરુ મહારાજ બોલાવ તો કે ના મારી પાસે એવો સમય નથી અને એ જ વ્યક્તિ એ જ વ્યક્તિ સતત એની પાછળ રહે ત્યારે એને વિચાર આવે કે મારું નામ મારું કામ આ માણસને ખબર કેમ પડી અને એમાંથી એના જીવનનો માર્ગ પ્રશસ્ત થાય મિત્રો તમે પૂજ્ય મોટાને જો ઓગણીસો અઠ્ઠાણુંમાં જન્મ્યા એમ ગણતરી કરો તો લગભગ ઓગણીસો ત્રેવીસ સુધીનો આખો પહેલાં પચીસ વર્ષનો ગાળો છે એ પચીસ વર્ષનો ગાળો ભણવામાં ગયો વિદ્યાપીઠમાં ગયા વિદ્યાપીઠમાં ગયા તો ત્યાં પણ ફી નહીં એટલે ત્યાં પણ આચાર્યને મનાવી લીધા વિદ્યાપીઠની સફાઈ કરવાની શરૂઆત કરી અને હમણાં માએ કહ્યું એમ વિદ્યાપીઠમાં સાથીદારો કોણ મળ્યા તમે વિચાર કરો કેવી રીતે માણસોને ઈશ્વર ભેગા કરતો હોય છે જે મોટાનું એક વાક્ય છે એનો મને અનુભવ છે હું અમેરિકામાં આવા જ પ્રવચન દરમિયાન બોલી ગયો હતો જે મોટા એવું કહેતા કે મળેલા જ મળે છે તમને મળેલા જ મળે છે આ જે નક્કી હતું ગુણ તમે મળવાના છીએ એટલે આપણે મળ્યા છીએ અને નક્કી કોણે કર્યું જે શ્રી મોટાએ નક્કી કર્યું એટલે આપણે મળ્યા છે તો મળેલા ત્રણ જણા કેવા ભેગા થયા ઉત્તમચંદ શાહ પછીથી જે પાંડુરંગમાંથી રંગ અવધૂત થયા તે અને પછી ચુનીલાલમાંથી જ પૂજ્ય શ્રી મોટા થયા તે ત્રણેય એ ત્રણેય વિદ્યાપીઠમાં ભેગા ત્રણેય છોડી દે ભણવાનું એમાંથી ઉત્તમચંદભાઈ છે બીજે માર્ગે વળે અને આ બે લોકો છે એ વડોદરા કોલેજમાં દાખલ થાય વળી વડોદરા કોલેજમાં બે વર્ષ પછી છોડી દે કેમ ગાંધી મળ્યા પાકે પાકા ગાંધી મળ્યા અને ગાંધી એટલે કેવા મળ્યા કે પૂર્ણ શ્રદ્ધા સાથે મળ્યા આપણને ખબર છે કે મોટી વાત આપણામાં ખૂટતી હોય તો પૂર્ણ શ્રદ્ધા સાથે કોઈ વાતને આપણે સ્વીકારતા નથી મોટાની શ્રદ્ધા એટલે કેવી કે એમને ફેફરું થયું ત્યારે એણે ગાંધીજીનો કોઈ એક લેખ વાંચેલો અને ગાંધીજીએ એવું કહ્યું હતું કે જો તમે નામ સ્મરણ કરો તો રોગ જતો રહે આ વાત એના મનમાં ઉમેરેલી પૂજ્ય મોટા એક જગ્યાએ લખ્યું છે કે આ નામ સ્મરણ મને પકડાવનાર જો કોઈ હોય તો એ મહાત્મા ગાંધી છે જેવું ફેફરૂનું દર્દ થયું એટલે એણે મહાત્મા ગાંધીને પત્ર લખ્યો તમે જો બે ધડક પ્રશ્ન પૂછ્યો કે તમે એક વખત એમ લખ્યું હતું કે રોગ મટે તો ખરેખર શું નામ સ્મરણથી રોગ મટે સાચે સાચ સામે ગાંધી હતા ગાંધીએ ટૂંકો જવાબ આપ્યો ગાંધીએ લખ્યું રોગ માત્ર મટે સાચે સાથે મટેનો નહીં નામ સ્મરણથી રોગ માત્ર વધે ત્યારથી પૂજ્ય મોટાએ સ્વીકાર્યું કે રોજ એક કલાક ઓછામાં ઓછું અઠવાડિયા સુધી નામ સ્મરણ કરો પ્રતિ અઠવાડિયે એનો ક્રમ વધારતા જાઓ અને ધીમે ધીમે કરતાં એ શ્વાસોશ્વાસ સાથે ચાલે જો એણે માત્ર નામ સ્મરણ કહીને છટક્યા નથી એણે કહ્યું નામ સ્મરણ કરો પછી જે તમારા મનોરથ છે જે તમને કરવું છે એ રોજ પ્રભુ પાસે પ્રાર્થના રૂપે સમર્પિત કરો જેથી કરીને એનું આયોજન ઉપરવાળો કરશે તમે તમારું નામ સ્મરણ ચાલુ રાખો આટલો વિશ્વાસ દૃઢતાપૂર્વકનો જે વ્યક્તિ આપણને આપી શકે એને નામ સ્મરણનો આવો પરચો થયો હોય તો જ આપી શકે મને એ ખ્યાલ છે કે એમના જે સાક્ષાત્કારના અનુભવો થયા સાકારનો અને નિરાકારના એ બંનેની સાથે એ પોતે પોતાના જીવનને એવી રીતે બદલાયું કે આપણને એમ લાગે કે જાણે એક આત્માનું પરમાત્મા સાથે મિલન એ એમનો સાક્ષાત્કાર છે આજનો જે દિવસ આપણે ઉજવી રહ્યા છીએ એ દિવસનો પ્રસંગ પણ તમને ખ્યાલ છે કે કોઈ બાબા આવીને એમ કહે છે કે તમે ચાલો સાંઈ બાબાએ કહી છે વિધિ એકલા નહીં કરશો આ જગ્યા જોખમી છે તો કે જ મારાથી નહીં અવાય કેમ નહીં અવાય તો કે બે બહેનોને સાચવવાનું મેં વચન આપ્યું છે એ બહેનોને એકલા છોડીને હું નીકળી ન શકું તો કે તમને હાનિ થશે તમને હાનિ થશે પસ્તાવો થશે તો કે ભલે થાય પણ મેં જે કામ સ્વીકાર્યું છે આ બે બહેનોને સાચવવાનું એ મારે અધૂરું નહીં છોડાય પોતે દર્શને જાય છે તો એ માણસ પાછળ આવે છે કે તમે અહીંયા એ સાધના ન કરતા નહીતર મુશ્કેલી થશે હવે જો આ સાધના તરફનું એક હર્ડલ છે સ્પીડ બ્રેકર છે તમે જો એ સ્પીડ બ્રેકર પાસે અટકી ગયા તો સાક્ષાત્કાર થતાં અટકી જાય છે અને ન ગયા બે બહેનો સૂઈ ગયા રાત્રે પોતાના અખંડમાં બાર વાગે બેઠા અને કહેલી વિધિ પ્રમાણે મૌન ધ્યાનમાં બેસીને વિધિ કરી અને એમને જે અનુભવ થયો એ ભાવાવેશમાં આવી ગયા અને એનું વર્ણન પૂજ્ય મોટાએ પછીથી લખ્યું છે વાંચવા જેવું છે શરૂઆતમાં કોઈને નહીં કહ્યું ડૉક્ટરે તપાસ કરી તો ડૉક્ટરને પણ નહીં કહ્યું કારણ કે એના ગુયાંગો બળી ગયા હતા તો ડૉક્ટરે કહ્યું કે કેમ બન્યું તો ખબર ન થઈ આનો કોઈ ઇલાજ તો કરવાની જરૂર નથી તો કે તમે શું અનુભવ્યું એ તમને કહી શકું એમ નથી પણ એને પછીથી વર્ષો પછીથી એ વાત લખી છે અને એમાં લખ્યું છે કે રંગ રૂપ ગંધ સ્પર્શ અને તેજ આ ચારે ચાર વસ્તુઓ મને દિવ્ય સ્વરૂપે પ્રાપ્ત થઈ આજુબાજુ કોઈ નહોતું છતાં એવી સુગંધી ફરી રહી હતી આજુબાજુમાં કોઈ નહોતું છતાં મારા શરીર ઉપર કોમળ પીછાનો સ્પર્શ થતો હોય એવું મેં અનુભવ્યું આવી બધું જ વર્ણન કરીને એણે કહ્યું કે હું અવર્ણનીય અવસ્થામાં મૂકાઉં એવો જે ભાવ મને થયો એ મારો ખરેખર નિરાકાર સાક્ષાત્કારનો ભાવ હતો જેની ઉજવણી ચોર્યાસીમાં દિવસ તરીકે આજે આપણે કરી રહ્યા છીએ પૂજ્ય માને જ્યારે એવોર્ડ આપ્યો ત્યારે મને એમ લાગ્યો કે આપણા માટે તો આ દિવ્ય અનુભવ છે કે એવા વ્યક્તિનો આપણને સ્પર્શ થઈ રહ્યો છે એમના સેવા કાર્યની આપણને સુગંધ પ્રાપ્ત કરી રહી છે કે અહીંથી જઈને આપણે એવી પ્રવૃત્તિમાં લાગી જશું મને બરાબર યાદ છે કે જે મોટા જે કહેવા માગતા હોય તે બહુ સ્પષ્ટ કહેતા આખા બોલા હતા મેં શરૂઆતમાં કહ્યું કે એકદમ કડછું બોલવા ટેવાયેલા હતા અમારા કાઠિયાવાડમાં જે ટિપિકલ લોકો હોય એ પ્રમાણે એની બોલી હતી પણ એ સ્પષ્ટ એટલા માટે હતા કે તમે હરિઓમ બોલજો નામ સ્મરણ કરજો પણ હરિ સાથે હેત હોય ને એમ બોલજો સુંદર વાત એમણે કરી છે બોલવા ખાતર ન બોલતા અહીંયાથી ન બોલતા નાભીમાંથી બોલજો હૃદયમાંથી બોલજો ને પછી પોતે ઉદાહરણ આપ્યું છે તમારું કોઈ પરમ પ્રિય હોય એને તમે બોલાવો ત્યારે જેટલી આત્મીયતાથી બોલો છો એટલી જ આત્મીયતાથી તમે હરિઓમ બોલજો તો ઈશ્વર તમારી ભેગો રહેશે આ ક્લેરિટી એટલા માટે જરૂરી છે કે ઘણા લોકો હાલતા ચાલતા વાતો કરતાં કરતાં પણ હરિઓમ બોલે છે સારું છે ઇટ્સ અ ગુડ થિંગ પણ ઈશ્વર સાથે એણે શબ્દ પ્રયોગ કર્યો છે પર્સનલ ટચ કેળવો હોય ઈશ્વર સાથે જો પર્સનલ ટચ કેળવો હોય તો હું કહું છું એમ સ્મરણ કરજો એમના કેટલા બધા પ્રસંગો એવા છે કે જેની વાત કરવામાં જઈએ તો આપણને ઘણો વાર લાગે પણ એ પારખી જઈ શકે એક ઉચ્ચ સરકારી અધિકારી એવા લેડી એમનાથી પછી બહાર આવ્યું છે એક આઈ એસ કક્ષાના લેડી પૂજ્યશ્રી મોટાને ના દર્શને આવ્યા અને દર્શને આવ્યા ત્યારે એ ગુલાબના ફૂલ લઈને આવ્યા અને પૂજ્ય મોટાના ચરણમાં ગુલાબના ફૂલ મૂક્યા હવે આઈએસ હોય લેડી હોય ઉચ્ચ પદ ઉપર હોય એટલે એ બરાબરના તોરવાળા તો હોય જ એમને આવતા જોઈને એમને પુષ્પ મૂકતા જોઈને કે ગમે તેમ પૂજ્ય મોટાને ભાવ થયો એમણે આશીર્વાદ આપ્યા બેન આ ફૂલ જેવા તમે કોમળ થાજો હવે એને મેસેજ પહોંચ્યો હશે કે ગમે તે હોય આશીર્વાદ પણ એવા આપ્યા કે પહેલાં આઈએએસ ઓફિસરે ઘરે જઈને વિચાર્યું હશે કે મને શું કહ્યું એક અનુભવ એનો લખેલો છે કેટલાક રિચ્યુઅલ્સ મોટાના એવા હતા કે જે મને તમને ન ગમે ન સમજાય કારણ કે આપણું લેવલ નીચે હોય ને અને ઉચ્ચ કક્ષાની વાત હોય આપણે હા આટલા ઊંચા ન આવી શકીએ પણ એક સ્થાને પોતે મોટે લાકડાની પાટલી ઉપર બેઠા હતા અને બધા ભક્તો છે એ પંચુ પેરીને બેઠા હતા અને બધા ભક્તો છે એના માથા ઉપર પાણીનો અભિષેક કરતા અને પૂજ્ય મોટા સ્નાન કરતા હવે એક એવી સ્ત્રી હતી કે જે પૂજ્ય મોટાની ભક્ત હતી એટલે ત્યાં હાજર હતી પણ એ દૂર ઊભા ઊભામાં જોવે અને એમાંથી એને વિચાર આવ્યો કે આ યોગ્ય ન કહેવાય આવું શું કરાવે છે આ પૂજ્ય મોટાનું ગાન પણ કહેવાય એવો એને વિચાર આવ્યો થોડી વાર બે ત્રણ મિનિટ બધું અભિષેક થયો અને જેવો અભિષેક બંધ થયો એટલે પોતે માથા ઉપરથી મોઢા ઉપરથી પાણી દૂર કરી અને બેન ત્યાં ઊભા તેને બોલ્યો કે એ છોડી અહીંયા સીધા એ બેનને જ બોલાવ્યો છોડી અહીંયા પહેલાં તો અચંબામાં પડી ગયા કે શું થયું એણે પાસે બોલાવીને કીધું કે તું એમ માનસ કે તારો મોટો ગાંડો થઈ ગયો છે તને એવું લાગે છે તારો મોટો ગાંડો થઈ ગયો છે તો કે ના ના તો વિચારતી હતી ને પેલા બેને પોતે લખ્યું છે કે મને આશ્ચર્ય થયું કે સો ગાં દૂર ઊભા ઊભા મારા મનનો વિચાર પૂજ્ય મોટાએ કેમ વાંચી લીધો આ બહુ નાની વાત થઈ પણ મોટી વાત તમને કરું એટલે તમને આશ્ચર્ય થશે વાડીલાલ મહેતા અમદાવાદની મિલોના એક બહુ મોટા જબરા માલિક અને એ વાડીલાલ મહેતા અમદાવાદથી વડોદરા જતા હતા વચ્ચે એને પૂજ્ય મોટાના દર્શન કરવા ગાડી રોકી ગાડી રોકી કે તરત જ પોતે ઉતરીને અંદર ગયા હજી એ પોતે દાખલ થાય ત્યાં પૂજ્ય મોટાએ બૂમ પાડી બોલાવ બોલાવ અંદર બેઠો એ અર્જુનને બોલાવ એટલે પેલા વાડીલાલભાઈને આશ્ચર્ય થયું કે મારી સાથે કોઈ અર્જુન નથી તો મોટા કોને બોલાવે છે એટલે અંદર પહોંચી ગયા અને દર્શન કરે એટલે કે ઊભો રહે જરા રાહ જો તો કે કેમ તારી ભેગો અર્જુન આવ્યો છે ને એને બોલાવ અંદર હજી એ વિચારે કે કોની વાત કરે છે સમજે ત્યાં એક સેવક પહોંચીને ભાઈ અંદર જે ગાડીમાં બેઠા હતા એને કહ્યું કે તમે હાલો તમને અંદર બોલાવે છે એ પૂજ્ય મોટા પાસે પહોંચ્યા જેવા પહોંચ્યા એટલે કહ્યું મારો અર્જુન આવી ગયો છે અને એમને જોઈને તાત્કાલિક પૂજ્ય મોટાએ કહ્યું તારે લેબોરેટરી બનાવવી છે ને નાણું નથી મળતું ને બાજુમાં જે ઊભા ત્યાં એને કહ્યું કે આપણા કુંભકોણમ આશ્રમને કહી દો કે આને જેટલી જોઈએ એટલી રકમ આપી દે અને જે પહેલાં ભાઈ હતા એ તો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે છેલ્લા છ મહિનાથી મોટી લેબોરેટરી બાંધવા માટે અનેક દાનવીરોને મળી ચૂક્યા હતા પણ કોઈ નામ નહોતું આપતું એના ખુદના કાકાને કહ્યું જે બહુ સમર્થ કુટુંબ હું નામ આપું એટલે ખ્યાલ આવશે કાકાએ કહ્યું કે એમજી સાયન્સ કોલેજમાં લેબોરેટરી છે ને એનો ઉપયોગ કર પછી આપણે બધું કરશું એટલે એ તો માત્ર બહાર બેસી રહેવા આવ્યા હતા વાડીલાલભાઈ દર્શન કરીને આવે એટલે નીકળી જાવ એમાંથી એને બોલાવ્યા બોલાવીને એને કહ્યું કે કુંભકોણમ આશ્રમમાંથી તારે જે રકમ જોતી હોય કહી દે છે ત્યાંથી થઈ જશે અમદાવાદના પ્રાઇમ વિસ્તારમાં આજે જે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ઊભી છે એ લેબોરેટરીની સ્થાપના ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કરી છે અને વાડીલાલભાઈની સાથે આવેલા ભાઈ જે અંદર બેઠા રહ્યા એનું નામ વિક્રમ સારાભાઈ હતું હવે પહેલાં આઈએસ ઓફિસરને આપણે યાદ ન કરીએ તો ચાલે વિક્રમભાઈને બોલાવીને આ વાતની નડિયાદના આશ્રમના લોકોએ પુષ્ટિ કરી છે એવું લેખમાં લખેલું છે અને ગુણવંતભાઈ બરવાડિયા જૈન યુવક સંઘ મુંબઈએ પુસ્તક પ્રકાશિત કર્યું છે એમાં આર્ષ દ્રષ્ટા પૂજ્ય મોટા નામથી આર્ટિકલ છે જે સમર્થ સંસ્કૃતના વિદ્વાન ડૉક્ટર ગૌતમ પટેલે લખ્યો છે એમાં આ પ્રસંગનો ઉલ્લેખ છે હું આધાર એટલા માટે આપું છું કે તમને એમ થાય આવું બને મને આશ્ચર્ય તો વાતનું થયું કે હમણાં જ મેં નાની સાથે એમના જીવન વિશે બે કલાકનો સંવાદનું શૂટિંગ કર્યું ક્યાં કર્યું અમદાવાદના ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટમાં અને મને આનંદ એ વાતનો હતો કે આજે ઉસ્માનપુરાની અંદર જે વિશ્વકોશ ભવન ઊભું છે એ વિશ્વકોશ ભવનનો વિચાર બીજ કોણે નાખ્યું પૂજે મોટાએ નાખ્યો બ્રિટિશ એન્સાઇક્લોપીડિયા વાંચતા એ વખતે એને વિચાર આવ્યો કે હું ગુજરાતીમાં થવું જોઈએ અને એણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ધીરુભાઈ ઠાકરને બોલાવ્યા અને ધીરુભાઈ ઠાકરને કહ્યું કે આઈ દસ લાખ રૂપિયા તમે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ ઊભું કરો અને એમાંથી આજે માતબર ગુજરાતી માટે માતબર કામ કરનારું ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ બને હું આ ઉદાહરણ આપું છું એટલા માટે આવા તો અનેક કામ છે પણ જેને માઇલસ્ટોન કહી શકાય એવા કામ મને જે એવોર્ડ મળ્યાની વાત થઈ એ એવોર્ડ માટે એસપી યુનિવર્સિટીને નાણાં કોને આપ્યા પૂજ્ય મોટા એ આપ્યા એવું નથી સાહેબ કે એક જ જગ્યાએ અનેક જગ્યાએ એવું બનતું આવ્યું કે પૂજ્ય મોટા ઇનિશિયેટ કરે એ કોઈ એક જગ્યાએ બેસી નથી ગયા તરણ સ્પર્ધા હોય નારી શક્તિને આગળ લઈ આવવાની વાત હોય સ્કૂલના વિદ્યાર્થીઓ માટેની વાત હોય શાળાના ઓરડા બનાવવાની વાત હોય સાયન્સના કોન્ટ્રીબ્યુશનની વાત હોય અધ્યાત્મ જગત માટેની કોઈ વાત હોય પૂજ્ય મોટાએ એટલું બધું દાન આપ્યું પૂજ્ય મોટા તો એક પણ પૈસાવાળા માણસ નહોતા પણ પૂજ્ય મોટાનું જીવન એ સાબિત કરે છે કે તમે શુદ્ધ ભાવનાથી માગો છો તો તમને કોઈ ખાલી હાથે મોકલતું નથી મને પ્રસંગ યાદ છે પણ અત્યારના એટલું ડિટેલમાં નથી જતો કે ભાઈ આમ કપડાં ખંખેરીને ઊભા ન થઈ જવાય દર્શન કરવા આવે હરિઓમ બોલે ધૂન બોલે અને પછી પોતાનો ને આમ કરીને ઉઠે તો બાજુમાં બેઠેલા પૂજ્ય મોટા કે કે એમ કાંઈ ધૂળ ખંખેરીને ઊભા ન થઈ જવાય બજારમાં હતા કોથમીર પણ એમને મફત કોઈ નથી આપતું તમારે ભગવાન જોઈ છે ને તો એ મફતમાં ન મળે અને હી વોઝ સો ક્લિયર તમે કદાચ એ જાણતા હશો ન જાણતા હો તો હું તમારું ધ્યાન દોરું એટલા બધા સ્પષ્ટ હતા કોઈ એને પૂછ્યું કે મોટા ભગવાનના નામમાં તમને શું મળે તમે ભગવાનનું નામ ભગવાનનું નામ કરો તમને મળે શું મિત્રો એના છ મુદ્દા સાંભળજો શબ્દશ રજૂ કરું છે એટલે મારા શબ્દો અંદર વચ્ચે મોટાની ભાષાને બગાડે નહીં એટલે મને ભગવાને એનો બનાવ્યો એ પહેલું મળતર એનો બનાવ્યો ભગવાને એ પહેલું મળ્યું બીજું ભગવાને મને એવી ભાવ પ્રસાદી આપી અને મેં તે એકલા ન આરોગતા સર્વને ધરી એ બીજું મળતર વળતર નહીં મળતર ત્રીજું બુડથલ જેવા મારી પાસેથી પોતાના માટે મેં શરૂઆતમાં કહ્યું પોતાને તુચ્છ ગણનાર બુડથલ જેવા મારી પાસેથી એને શાસ્ત્રો જેવા કેટલાય લખાવ્યા એ ત્રીજું મળતર ચોથું લોકકલ્યાણના કાર્યો માટે લાખો રૂપિયા અપાવરાવ્યા એ ચોથું મળતર આટ આટલી વાનગીઓ છતાં એની છત્રછાયાથી હું સ્વસ્થતાથી જીવી શકું છું એ પાંચમું મળતર અને છેલ્લું છઠ્ઠું આ મારા જે ચાહકો છે તેમના દિલમાં મને સ્થાન મળ્યું જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ મારા જે ચાહકો છે તેના દિલમાં મને સ્થાન મળ્યું અને મોટાને અમુક વસ્તુ જોઈએ છીએ એનું નામ પડતાં મને મળી જાય છે લોકોનો આવો નિર્વ્યાજ પ્રેમ એ મારું છેલ્લું ને મોટું મળતા તમે ભગવાનને ભજો તો શું મળે તો આવું મળે અને એ ભજવાથી પાછું શું પોતાની શ્રદ્ધામાં ક્યાંય વાત નહીં દુઃખે દુઃખી થાય પણ બીજાના પોતાના દુઃખે ઓછા દુઃખી થાય મારી પાસે નટવરભાઈ ચિનોઈનો એક પ્રસંગ છે આખું નથી વર્ણન કરતો પણ એમને ઘરે હતા અને મોટા પડી ગયા કમોડ ઉપર બેસવા ગયા ને પડી ગયા અને થાપાનું હાટકું ભાંગ્યું સર્જરી વગેરે થયું હશે પણ એમણે કોને બોલાવ્યા હવે જરા જોજો સાહેબ સાહીઠ માતબર ગ્રંથો લખનાર પૂજ્ય મોટાને હું તો સાહિત્ય રત્ન કહેવા માગું છું સાહિત્ય રત્ન એટલા માટે કે અને હું વાત ઉપર આવીશ છંદોબદ્ધ રચનાઓ આટલી સુંદર રીતે કોઈ સાહિત્યકારે રચી નથી એણે ગુજરાતી સાહિત્યના સમર્થ સાહિત્યકાર કિશનસિંહ ચાવડાને મંગાવ્યો કિશનસિંહ ચાવડા એટલે અમાસના તારાવાળા એને બોલાવ્યા મળવા કિશનસિંહ ચાવડા આવ્યા એટલે પૂજ્ય મોટાએ કીધું એલા જવાબ દે તો કે શું જવાબ દઉં તો કે જોને મેં તારા બાપ ભગવાનનો બાપ માર્યો તો કે એણે મારો પગ ભાંગ્યો કિશનસિંહ ચાવડાને કહ્યું મેં તારા ભગવાનનો બાપ માર્યો તો કે એણે મારો પગ ભાંગ્યો કિશનસિંહ ચાવડાએ જવાબ આપ્યો પૂજ્યશ્રી ભગવાન પોતાના ભક્તોને શરીરનું દુઃખ એટલા માટે આપે છે કે એને પછી ફરીને આ માનવદેહમાં ન આવવું પડે મોટા બોલ્યા એવું છે પાકું તું ખાતરી આપસ તો કે હા તો કે લે આ મિનિટથી આ દુઃખ ગયું અને એમ કહેવાય છે કે આ પ્રસંગ પછી એને કેટલા કેટલા દર્દો થયા એણે દી ફરિયાદ કરી નથી એમના દર્દો મારે ને તમારે ગણવાની જરૂર નથી પોતે ગણાવ્યા છે કે પાંચ હજાર રૂપિયા આપીને ક્લિનિકમાં મારા શરીરને તપાસો તો મગજમાં જામર છે આંખમાં ખીલ છે ગળામાં ઇન્ફેક્શનથી સોજો છે રોજ બળતરા થાય છે સૂતી વખતે અને બપોરે હું બળતરામાં જોઈ જાઉં છું ગળાનું દર્દ છે પછી આ દમ તો દેખીતો છે આ અનિયમિત લોહીનું દબાણ અનિયમિત નાળી મોટા તમારી નાળી સો છે એવું ડૉક્ટર કહે છે ત્રણ ઠેકાણે સ્પોન્ડિલાઇટિસ છે એથી કમરમાં બરડામાં અને ગળામાં સખત દુખાવો રહે છે હરસ છે મસા છે પ્રોસ્ટેડ ગ્લેન્ડ્સ છે રાત્રેને દિવસે રનગતિ થાય છે કહેવું કોને ઓપરેશન થાય એવા ઘણા દર્દો છે પણ કેટલાના ઓપરેશન કરાવવું પેટમાં પણ છે અને આ એસિડિટી છેલ્લા એક વર્ષથી ચાલુ થઈ છે આ મારા આશ્રમમાંથી મુંબઈ જવા નીકળ્યો ત્યારથી એસિડિટી વળગી છે પણ મેં જાહેર કરી નથી એને મારી પાસે રહેવા દીધી છે એટલા માટે હું આ રોગની સાથે હરું છું ફરું છું વાતો કરું છું ગઈકાલે જ બસોને વીસ માઇલ કાપીને આવ્યો બોલો લાગે છે તમને કારણ કે હું ક્યારેય અનુભવતો નથી કે મને કોઈ રોગ થયો છે કોઈ એવી તાકાત નથી કે આટલા બધા દર્દો સાથે મારા શરીરને એ નબળું બનાવી શકે મારે તો હજી સમાજને બેઠો કરવાનો બાકી છે હવે તમે હું વિચાર દો સાહેબ ગળામાં જરાક કિચકિચ થાય ત્યાં તો આપણે લગભગ આખા કુટુંબના લોકોને ફોન કરીને કહી દેતા હોઈએ છીએ ઘણા લોકો તો દીકરા દીકરીને બોલાવી લેતા હોય હવે કંઈ કહેવાય નહીં આવી જાઓ પછી દીકરા દીકરી આઠ દસ દિવસ રહી ખાઈ પીને ઘરે જાય એવું બનતું હોય છે પણ આ પૂજ્ય મોટા એ પોતે ગણાવેલું એટલે મેં એ લિસ્ટ તમારી સામે વાંચ્યું છે હું સમાપન કરું ગાંધીજીની વાત ગાંધીજીને એણે પ્રશ્ન લખ્યો અને એણે કહ્યું કે ગાંધી તમે નામ સ્મરણની વાત કરી છે એનો અનુભવ મેં કર્યો છે મને નામ સ્મરણ યજ્ઞ લાગે છે હું એમ માનું છું કે જે નામ સ્મરણ કરે છે ને યજ્ઞમાં આહુતિ આપવાની જરૂર નથી એ યજ્ઞ છે તમે મહાત્મા છો તમે શું માનો છો કયો જો મોટાના પ્રશ્નો તો ગાંધીને હોય પણ ગાંધી તો બહુ જોરદાર હતા એટલે ગાંધી એને જવાબ આપ્યો તારી વાત વાંચીને મને એવું લાગે છે કે તું અધ્યાત્મ વિજ્ઞાનનો સાયન્ટિસ્ટ છો તું અધ્યાત્મ વિજ્ઞાનનો સાયન્ટિસ્ટ છો અને તું ભવિષ્યની અંદર એવું કામ કરીશ એવી કોઈ વસ્તુની રચના કરીશ કે જેમાંથી લોકો અધ્યાત્મના માર્ગે પહેલું ડબલું વાણશે આ મેસેજ આવ્યા પછી એમ કહેવાય છે કે પૂજ્ય મોટાએ મૌન મંદિરની સ્થાપના કરી અને જે મૌન મંદિરો સ્થાપ્યા એમાં જે બેઠા હોય એને ખ્યાલ છે કે તમારી જાત સાથે વાત કરવાની જાત ભણી જાત્રાનો એ પહેલો પગલું હોય છે એની અંદર કોઈ કડક વાત નથી કોઈ સંપ્રદાય નથી કોઈ ધર્મના ભેદભાવ નથી કોઈ પૂછતું નથી કે તમે હિન્દુ છો મુસ્લિમ છો જૈન છો તમારી કંઠી ઉતારી નાખો તમારો અવતારી નાખો નથિંગ ડુઇંગ એન્ડ યુ ડોન્ટ હેવ ટુ પે એનીથિંગ આ નાનકડો અનુભવ લીધા પછી હું વાત કરી રહ્યો છું અને એ મૌન મંદિરોની અંદરથી જે જે વ્યક્તિઓ પસાર થઈ અને થઈ રહી છે એના બદલાતા જીવનને મેં જોયા છે ધીમંતભાઈ જેને બહુ સારી રીતે ઓળખે છે અમારા રાજકોટની અંદર એક ગાંધી જેવા જ ગાંધીજન છે એમનું નામ બળવંતભાઈ દેસાઈ છે મૂળ એ રાંદેરના છે અને અશોક ગોંદિયા ટ્રસ્ટના એ સેક્રેટરી છે એ બળવંતભાઈ સાથે મારો છેલ્લા ત્રીસેક વર્ષનો નાતો છે પણ બળવંતભાઈ પોતાનો જન્મદિવસ પચીસમી ડિસેમ્બરે સુરતના મૌન મંદિરમાં વિતાવે છે અને દસ દિવસ ત્યાં રહે છે એ બળવંતભાઈને જે શાંત થતા સૌમ્ય થતા સહજ થતાં અમે સૌએ અનુભવ્યા છે અમે માનીએ છીએ કે પૂજ્ય મોટા નામના વિજ્ઞાનના વિજ્ઞાનીએ બાંધેલા મૌન મંદિરનું ફળ છે કદાચ આ વાત તમને મેં નામ સાથે એટલા માટે કહી છે કે તમને ખ્યાલ આવે ને તમે સર્ચ કરી શકો એ વ્યક્તિને મળશો તો તમને ખ્યાલ આવશે મિત્રો મેં કરો ઘણો સમય તમારો લીધો છે વધુ સમય લેતો નથી મને તો ઘણા વખતથી નાનીને ત્યાં અવર જવર કરતો હું એ દરમિયાન મોટાના ભજનો દીકરીઓ ગાતી હોય એ બરાબર યાદ છે ઉજે મોટાએ હમણાં જે એક નેશનલ સેમિનાર હતો સરકારે નક્કી કર્યું છે કે ક્લાસરૂમની અંદર ભગવદ્ ગીતા ભણાવવી છ થી બાર ધોરણ સુધી તો એના માટેનો નિષ્ણાતોનો સેમિનાર હતો અને એમાં મારે પણ વક્તવ્ય આપવાનું હતું ત્યારે મેં એમ કહ્યું કે તમારે ખરેખર ભગવદ્ ગીતા સિદ્ધિ ન ભણાવવી જોઈએ કારણ કે સિદ્ધિ ભણાવશો તો તો બુમરેંગ થશે ગીતા તરફ નહીં જાય વિદ્યાર્થીઓ ગીતાથી દૂર ભાગશે કારણ કે ગીતાના સાતસો શ્લોક સંસ્કૃતમાં છઠ્ઠા ધોરણથી શરૂ કરીને આપવા એ જરાક અતિરેક થશે બધાએ કહ્યું કે બહુ સારું છે અને હું જરા જુદો પડ્યો કદાચ હું મોટા પંથનો હોય એટલા માટે જુદો પડ્યો હોય તો એમણે કહ્યું કે શું કરવું એટલે મેં જે પહેલું પુસ્તક રજૂ કર્યું એ આ જીવન ગીતા અને મેં એ સમયે જે વાંચી સંભળાયું એને મેં અહીંયા બરાબર રેફરન્સ તરીકે લખ્યું છે કે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો તમે એમને શ્લોક વાંચશો તો તમે મુંજાઈ જશો પણ પૂજ્ય મોટાએ લખ્યું કંઈક પાર્થ થયો સ્વસ્થ ત્યાં કૃષ્ણે ઠપકો દીધો કંઈક પાર્થ થયો સ્વસ્થ ત્યાં કૃષ્ણે ઠપકો દીધો આવો મોહ તને ક્યાંથી અરે અર્જુન કાં ડગ્યો હવે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીને તો આ ગુજરાતી જ લાગે છે છતાં વાત જે પહોંચાડવી છે એ પહોંચી જ જાય છે કે અર્જુન ડગી પડ્યો એટલે ભગવાન કૃષ્ણને ધમકાવે છે કે ભાઈ તું કાં ડગી ગયો તને કેમ આ મોહ લાગ્યો પછીનો શ્લોક નરોમાં વ્યાઘ્ર જેવો તું બળ ચડાવે છે ભગવાન શ્રી કૃષ્ણ નરોમાં વ્યાઘ્ર જેવો તું તારું ભૂલ્યો પરાક્રમ આવી વેળા ન છાજે છે તને આવો થવો ભ્રમ આ વેળાએ સામે બધા ઊભા છે ત્યારે આમ બેસી ગયો પાણીમાં તને શોભતું નથી તમને જાણીને આશ્ચર્ય થશે કે તે દિવસે મારા પાસેથી આ પુસ્તક લઈને કેટલાય લોકોએ સરનામા નોંધ્યા કેટલાય લોકોએ સ્કેનરથી આના કેટલાય પાના સ્કેન કર્યા લોકોને ખબર નથી મેં કહ્યું કે કિશોરલાલ ઘ સમ શ્લોકી છે એ તમે ભણાવો સમાધિમાં સ્થિત પ્રજ્ઞ જાણવો કેમ કેશવ બોલે રહે ફરે કેમ મુનિ તે સ્થિર બુદ્ધનો મનની કામના સર્વે છોડીને આત્મમાં જજે આ એ જ ગીતા છે પણ આ ગીતાને સમજવા માટે થઈને એને એવી રીતે પાચ્ય બનાવીને વિદ્યાર્થીઓને આપવું જોઈએ કે જેથી કરીને બરાબર ગળે ઉતરે હવે મેં વાંચ્યું સાહેબ કે આ ગીતા પણ પૂજ્ય મોટાએ રમતા રમતા લખી છે જેલમાં લખી છે જો વિનોબાજીએ પણ ગીતા પ્રવચનો અને જેલમાં આપ્યા છે પૂજ્યશ્રી મોટાએ પણ જેલમાં આ ગીતા લખી છે પુસ્તકમાં છે એના ભાઈબંધોએ કીધું કે તું ગીતા ગીતા કરે છે અમને સરળ બને એવું કંઈક કે તો ગીતા સાંભળીએ એટલે એમણે જે રચના કરી એ આ જીવન ગીતા છે પછી એને એમ થયું ભાઈબંધોએ તો વખાણ્યું કે સારું છે પણ મારી માં વખાણે તો હાચું હવે મા પાસે તો સમય નહોતો કેમ કારણ કે દહીણા વીણવા લઈ આવતા અને એમાંથી પૈસા અર્ન કરતા દરણા વીણી એટલે કોઈની તુવેરની દાળ લઈ આવ્યા હતા સાફ કરવા ને વીણવા એટલે માની બાજુમાં બેસીને મોટાએ કહ્યું સાંભળજો માં મારા એક ભાઈબંધે ગીતા લખી છે તું વાંચ તું સાંભળજો એ કેવી લખાણી છે એનાથી એટલે માએ કીધું કે હું મારું કામ કરું છું તું વાંચ હું સાંભળીશ એટલે ભાઈબંધે લખી છે એમ કહીને પૂજ્ય મોટાએ ધીમે ધીમે ગીતા વાંચવાની શરૂઆત કરી માની દાળ દાળ વીણાઈ રહી ત્યાં ગીતા વંચાઈ રહી એટલે માને કે કેવું લાગ્યું માં તો કે બેટા બીજી તો કાંઈ ખબર ન પડે પણ હું જે કથામાં જાઉં છું ત્યાં જે મહારાજ સમજાવે છે ને એના કરતાં મને આમાં વધુ સમજાણું છે એટલે પૂજ્ય મોટાએ લખ્યું છે કે બાનું આ પ્રમાણપત્ર મળ્યું હવે આ ગીતાને જાહેરમાં મૂકવામાં વાંધો નથી એટલે એવા અનેક ભજનોમાંથી મને તો એક જ પંક્તિ હંમેશા યાદ આવે છે કે પૂજ્ય મોટા પાસે આપણે શું કરી શકીએ મને પ્ર મને શરણ ચરણમાં હા મને શરણ ચરણમાં રાખો રે વાવલે લાગું આ ભજન અમારા આશ્રમની દીકરીઓ બહુ અદ્ભુત ગાય છે ક્યારેક તમે પધારો આશ્રમમાં ને એમના કંઠે સાંભળશો તો મને એમ લાગે છે કે આંખ બંધ કરીને તમે મોટાની સાથે ઊભા રહી શકશો એમાંથી મને એક જ પંક્તિ જે છેલ્લી પંક્તિ અને અદ્ભુત મોટાએ લખી છે આપણા બધા પાસે કોરોના હોય ત્યારે કોરોના ન હોય ત્યારે શેરબજાર બેસી જાય ત્યારે લીંબુના ભાવ સાડા ત્રણસો થઈ જાય ત્યારે યાદ કરવા જેવી એક જ પંક્તિ છે બાળકનું જોર કશું શું છેલ્લી પંક્તિ છે ભજનની બાળકનું જોર કશું શું જો હોય કશું તો રડવું બાળક શું કરે એનું જોર શું બાળકનું જોર કશું શું જો હોય કશું તો રડવું એ જોરે મારે તરવું રે પાવલે લાગુ હું માનું છું કે પૂજ્ય મોટા પાસે બેસું આંખમાંથી આંસુ પડે સહજતાથી તો સમજવું કે એમનું વચન અત્યારે પૂર્ણ થયું છે થેન્ક યુ વેરી મચ